નોબલ સ્કૂલ ગ્રુપ એન્ડ સુધી વિદ્યાલય દ્વારા મુંડા પ્રસંગ લક્ષણ માટે સ્વાગત કરું છું. આપણે આજે કરોલ નિયમ અંદર ફેઝ નંબર 57 ઉપર પ્રશ્ન નંબર 28 એક સમજો અને ખાનામાં જવાબ લખો. હવે અહીં આપણે બોર્ડ ઉપર મે ચિત્ર દોરી એટલે તમને સમજાવું. તો કે તમારે એ જ રીતના તમારી સદેવોથી બુકની અંદર લખવાનું રહેશે. તો બધા પોતાની સદેવોથીમાં પેજ નંબર 57 ઉપર ધ્યાન આપશે. હવે આપણે ત્યાં એક કેરીનું ચિત્ર આપ્યું છે અને નીચે બે સફરજનના ચિત્ર આપ્યા છે. એક એ બે કરતા નાની સંખ્યા છે. એક છે એ બે કરતા કેવી છે? નાની સંખ્યા છે. સમજાવો બધાને. એક નાની કેના કરતા? તો કે બે કરતા. તો હવે એ જ રીતના આપણે આગળ વધવાનું છે. પહેલા ચિત્રમાં કેરી તો કે એક આપી છે અને સફરજન કેટલા આપ્યા છે? બે. તો એક એ બે કરતા નાની છે. હવે એ જ રીતના પેન્સિલ બે આપી છે અને ઇરેઝર ત્રણ આપ્યા છે. તો બે એ ત્રણ કરતા નાની છે. ત્રણ કેવા છે? મોટા છે. અને બે કેવા છે? નાના. તો બે એ ત્રણ કરતા નાની સંખ્યા છે. હવે એ જ રીતના પાંદડા ત્રણ આપ્યા છે. ફૂલ આપણને ચાર આપ્યા. એક બે ત્રણ અને ચાર ફૂલ આપ્યા છે. તો હવે ત્રણ એ ચાર કરતા નાની સંખ્યા છે. હવે આગળ સ્ટાર આપણને ચાર આપ્યા છે અને ત્રિકોણ આપણને છ આપ્યા છે. તો ચાર એ છ કરતા નાની સંખ્યા છે. પછી છ એ આઠ કરતા નાની સંખ્યા છે. પછી અહીંયા આપણને ફૂલ કેટલા વૃક્ષ કેટલા આપ્યા છે? તો કે પાંચ. એક બે ત્રણ ચાર અને પાંચ. અને નીચે અહીંયા પાંદડા એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સાત આપ્યા છે. તો પાંચ એ સાત કરતા કેવી સંખ્યા છે? નાની. તો પેલા ખાનામાં પાંચ લખવાનું છે અને પછીના ખાનામાં સાત. તો પાંચ એ સાત કરતા નાની સંખ્યા છે. ત્યારબાદ સમજો અને જવાબ લખો. હવે આપણે અત્યાર સુધી નાની સંખ્યા જોઈ. હવે આપણે આગળ વધીએ તો ત્યાં આપણે મોટી સંખ્યા શોધવાની છે. તો અહીંયા પહેલામાં આપણને બે કપ આપ્યા છે અને નીચે ગ્લાસ લીધા છે. તો કે એક જ છે. તો બે એ એક કરતા મોટી સંખ્યા છે. આપણે જાણીએ છીએ કે બે અને અહીંયા એક આપ્યા છે. તો બે એ એક કરતા મોટી સંખ્યા છે. બે કેવી સંખ્યા છે? મોટી. એક કેવી છે? નાની. હવે ત્યારબાદ આપણે આગળ વધીએ તો અહીંયા વર્તુળ કેટલા આપ્યા છે? ત્રણ. અને અહીંયા સ્ટાર કેટલા આપ્યા છે? બે. તો આપણે ત્રણ એ બે કરતા મોટી સંખ્યા છે. ત્રણ અને અહીંયા બે આપ્યા છે. તો કે ત્રણ એ બે કરતા કેવી સંખ્યા છે? મોટી. હવે આપણે આગળ વધીએ તો આપણને ચોરસ કેટલા આપ્યા છે? ચાર. તો ખાનામાં આપણે ચાર લખીશું અને સ્ટાર આપ્યા છે ત્રણ. તો ત્યાં આપણે ત્રણ લખીશું. ચાર એ ત્રણ કરતા કેવી સંખ્યા છે? તો કે મોટી સંખ્યા છે. હવે ત્યારબાદ આપણે આગળ વધીએ. બે 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 ત્રણ ચાર પાંચ અને છ. અહીંયા સ્ટાર કેટલા આપ્યા છે? છ. તો આપણે અહીંયા ખાનામાં લખીશું છ. અને અહીંયા આપણને પાંચ આપ્યા છે ચાર. તો છ એ ચાર કરતા મોટી સંખ્યા છે. તો અહીંયા ખાનામાં છ અને અહીંયા ચાર લખવાના રહેશે. હવે ત્યારબાદ આપણે આગળ વધીએ તો કે અહીંયા આપણને કેટલી ચિત્ર આપ્યા છે? એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત. તો આપણે ખાનામાં કેટલા લખીશું? સાત. પછી નીચે આપણને વૃક્ષ કેટલા આપ્યા છે? ત્રણ. તો સાત એ ત્રણ કરતા મોટી સંખ્યા છે. હવે ત્યારબાદ આપણે આગળ વધીએ તો અહીંયા આપણને ચોરસ કેટલા આપ્યા છે? ઘણી. એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ. તો અહીંયા ખાનાની અંદર આપણે લખીશું આઠ. ત્યારબાદ નીચે આપણે જોઈએ ત્યાં કેટલા આપ્યા છે? એક બે ત્રણ ચાર પાંચ અને છ. તો ત્યાં આપણને ચોરસ છ આપ્યા છે. તો ત્યાં આપણે છ લખીશું. તો આઠ એ છ કરતા કેવી સંખ્યા છે?